હેલો બાળકો, આ છે આપણી લર્ન વેલની બુક. હવે તો તમને એમાં ઘણું બધું આવડી ગયું છે ને. જુઓ, લાસ્ટમાં આપણે 42 ઉપર નાઇટ સીન કરેલો, એમાં કલર. હવે આ જુઓ સામે, આ એક્ટિવિટી તમારે કરવાની નથી, બરાબર? આ સેકન્ડ સેમની છે, આ ફર્સ્ટ સેમમાં કરવાની નથી. હવે તમે પેજ નંબર 48 કાઢો. 48 ઉપર શું છે? જોઈન ધ વન્સ વિથ ધ સેમ બિગિનિંગ વર્ડ્સ. જુઓ, આમાંથી તમારે જોઈન્ટ કરવાનું છે. તો આ શું છે? તો આ છે ફેરી. તો સામે તમારે એફથી સ્ટાર્ટ થતો હોય એનું ચિત્ર આપેલું છે, એ ગોતી ફાઇન્ડ કરી અને જોઈન્ટ કરવાનું. તો આ છે ફેરી, આ શું છે? પેન્સિલ. આ શું છે? કી. આ છે ફેન. હા, ફેન. ફેન એફથી ચાલુ થયો વર્ડ્સ. તો આ ફેરી અને એફ જોઈન્ટ કરવાના. જુઓ જોઈએ આ કઈનું પિક્ચર છે. આ છે પેરોટ. તો ઉપરથી સામે જોતા જાઓ, જોઈન્ટ કરવું હોય એટલે સામે જવું પડે ને આપણે જોઈન્ટ કરતા હોય. તો આ જુઓ જો, આ છે પેરોટ. આ શું છે? પેન્સિલ. હા, જો બોલવામાં સેમ જ લાગે, પેરોટ પેરોટ. અને પેન્સિલ પી થી સ્ટાર્ટ થાય એટલે એને જોઈન્ટ કરી દો. આ શું છે? આ છે ઓફર ઓરેન્જ. તો આમાંથી જોતા જાઓ, આ છે પેન્સિલ, આ છે કી, આ છે ફેન, આ છે આઉલ, આ છે કેટ. તો આ શું છે? ઓફર ઓરેન્જ. તો આમાં જોતા જાઓ, હા આ ઓફર આઉલ પણ થાય. તો આ ઓરેન્જ અને આઉલને જોઈન્ટ કરી દેવાનું. જુઓ જો, આ છે ગર્લ. તો જી આવે ને, જી ફોર ગર્લ. તો સામે જોતા જાઓ કે જી થી કયો સ્પેલિંગ સ્ટાર્ટ થાય છે, એ ચિત્ર છે. તો આ પેન્સિલ, કી, ફેન, આઉલ અને ગેટ. તો ગર્લ અને ગેટ સેમ થયા ને, એને જોઈન્ટ કરી દો જી ફોર. પછી આ શું છે? કે ફોર કાઇટ. સામે જુઓ જોઈએ, હવે શું બાકી રહ્યું? તો કે ફોર કી. જો આ કી નું ચિત્ર છે તો કે થી ચાલુ થયું. તો કાઇટ અને કી ને જોઈન્ટ કરી દો. આ તમારે પેજ નંબર 48 હોમવર્કમાં કરવાનું છે. હવે જુઓ જોઈએ 49 ઉપર, આ શેનું ચિત્ર છે? આ છે પેરોટ. જોઈન ધ ડોટ ટુ કમ્પ્લીટ ધ પિક્ચર, ધેન કલર ઇટ. તમારે આ ડોટ ડોટ છે એ બધા પૂરા કરી એક ચિત્ર બનશે અને પછી ચિત્રમાં તમારે કલર પૂરવાનો છે. જુઓ જો, આ સ્મોલ લેટર્સ છે, સ્મોલ લેટર્સ છે, એથી સ્ટાર્ટ કરો. જોઈજો આ ડોટ છે, અહીંયાથી સ્ટાર્ટ કરો, એથી એથી બી સુધી, પછી બી થી સી સુધી લઈ જાઓ. તમને જે રીતે પેન્સિલ ફાવે એ રીતે પણ ચેક ચાક કરવાનો નહીં. આમ સી સુધી, સી થી પાછું જુઓ જોઈ, અડધું જુઓ, આ સી અડધું તમને ડ્રો કરીને આપેલું છે. સી પછી શું આવે? તો કે ડી, સ્મોલ ડી. આ બધા સ્મોલ છે, તમારે એને જોઈન્ટ કરવાના છે. આવી રીતે સરસ રીતે જોઈન્ટ કરતા જાજો. પછી ડી પછી શું આવે? તો ડી પછી ઈ, ઈ પછી એફ. જુઓ, એફ થી જી સુધી, અહીંયા એક મોટું ડોટ આપેલું છે. પછી પાછું જી થી લ્યો, જી થી એચ સુધી, જી થી એચ. એચ પછી શું આવે? એચ પછી આઈ, અને આઈ પછી જે, જે પછી કે. એવી રીતે આ બધા ડોટ ડોટ છે તમારે જોઈન્ટ કરી દેવાના, બોલતું જવાનું. જે પછી કે, એલ. જુઓ, એલ આવી ગયો ને, એલ. પછી આવશે એમ. આ બધા ડોટ છે એ તમારે પૂરા કરી દેવાના. આ છે એમ, એમ પછી એન. જુઓ જોઈએ, આ છે એન, પછી ઓ, અને લાસ્ટ છેલ્લે પી ફોર પેરોટ પૂરો થઈ ગયો, બરાબર? એ ટુ પી તમે શીખી ગયા ને, એ ટુ પી જોઈન્ટ કરી અને એક પેરોટનું ચિત્ર બનશે. ચિત્ર બને આખું, પછી તમારે એમાં સરસ મજાનો કલર પૂરવાનો છે. પેરોટ કેવા કલરનો હોય? પેરોટ ગ્રીન કલરનો હોય, એટલે આ કલર તમારે આમાં પૂરવાનો છે. કલર પૂરવા વખતે ધ્યાન રાખવાનું, બહારે નીકળવો ના જોઈએ. જે ડોટ કરેલા છે એની અંદર જ સરસ કલર પૂરવાનો, બરાબર? આ હોમવર્કમાં તમારે કરવાનું છે.